નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે વીસ ઓક્ટોબર બે હજાર વીસ ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ વીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસના ડેલી કરંટ ના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક નીતિ આયોગ દ્વારા જાહેર ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ બે હજાર ઓગણીસમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું તો તે રાજ્ય છે કર્ણાટક જે પ્રથમ સ્થાને થયું છે કર્ણાટક રાજધાની બેંગલુરુ મુખ્યમંત્રી બી એસ યેદીુરપ્પા રાજ્યપાલ વજુભાઈ વાળા વિધાનસભાની બેઠકો બસો ચોવીસ લોકસભાની બેઠકો અઠ્યાવીસ રાજ્યસભાની બેઠકો બાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે હાલમાં જ ઓડિશામાં કયા સ્થળે ઓડિશાનું પ્રથમ રોબોટ રેસ્ટોરન્ટ ખોલવામાં આવ્યું તો તે ખોલવામાં આવ્યું છે ઓડિશા રાજધાની ભુવનેશ્વર મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યપાલ ગણેશીલાલ વિધાનસભાની બેઠકો એકસો સુડતાલીસ લોકસભાની બેઠકો એકવીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો છત્રીસ પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા રાજ્યના એચ સેવન જીરો થ્રી એનું નામ બદલીને શ્રી ગુરુ નાનક દેવજી માર્ગ રાખવામાં આવ્યું તો આ એચ સેવન જીરો થ્રી એ પંજાબ રાજ્યમાં છે જેનું નામ બદલવામાં આવ્યું છે પંજાબ રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી અમરિન્દરસિંહ રાજ્યપાલ સિંહ બદનોર વિધાનસભાની બેઠકો એકસો સત્તર લોકસભાની બેઠકો તેર રાજ્યસભાની બેઠકો સાત ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભાની બેઠકો બસો ત્રીસ લોકસભાની બેઠકો ઓગણત્રીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક છપ્પન પ્રશ્ન ભારત અને કયા દેશની વચ્ચે બ્રિજ યુદ્ધ અભ્યાસ શરૂ થયો તો તે ભારત અને ઓમાન દેશની વાયુસેના વચ્ચે યુદ્ધ અભ્યાસ શરૂ થયો છે ઓમાન પાટગર મસ્કત પ્રધાનમંત્રી કાબુસ બિન સઈદ અલ સઈદ ચલણ છે રિયાદ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે પ્રશ્ન ખાનગી શિક્ષણ સંસ્થાઓના કર્મચારીઓને માતૃત્વ રજાનો લાભ આપીને દેશનું પ્રથમ રાજ્ય બન્યું તો તે રાજ્ય છે કેરળ કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાય વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન સાત હાલમાં જ રાઇટર્સ એન્ડ આર્ટિસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના છઠ્ઠા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું છે તમિલનાડુના તિરુવનમલમાં તમિલનાડુ રાજધાની ચેન્નાઈ મુખ્યમંત્રી એ કે પલાની સ્વામી રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાલીસ રાજ્યસભાની બેઠકો અઢાર અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન આઠ હાલમાં જ ક્યાં બે બે દેશો ફરીથી આઈસીસીના સભ્ય બન્યા તો તે દેશો છે ઝિમ્બાબ્વે અને નેપાળ આઈસીસીનું પૂરું નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે અધ્યક્ષ છે શશાંક મનોહર સી ઈઓ મનુ સહાની અને સભ્ય દેશો છે 105 પ્રશ્ન નવ ધ હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની પ્રથમ હુરુન ગ્લોબલ રેન્કિંગ રેન્કિંગમાં ભારત કયા સ્થાને છે ભારત છે ત્રીજા સ્થાને ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન 10 વર્લ્ડ ગિવિંગ ઇન્ડેક્સ માં ભારતને કયું સ્થાન મળ્યું ભારતને મળ્યું છે આ ઇન્ડેક્સ માં 82 મો સ્થાન આ યાદી માટે કુલ 128 દેશોનો સર્વે કરવામાં આવ્યો હતો આ યાદીમાં મ્યાનમાર ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સંયુક્ત તરીકે પ્રથમ ક્રમે છે પ્રશ્ન 11 હાલમાં જ કયા દેશે બે હજાર વીસથી ડિજિટલ કંપનીઓ પર વેબ ટેક્સ લગાવવાની જાહેરાત કરી તો તે દેશ છે ઇટલી ઇટલી પાટનગર રોમ પ્રધાનમંત્રી યુસેફ કોન્ટે રાષ્ટ્રપતિ છે સજીયો મોટેલા અને ચલણ છે યુરો પ્રશ્ન બાર હાલમાં જ કઈ વ્યક્તિને વર્લ્ડ સ્ટીલ એસોસિએશનના ઉપાધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા તો તે છે સજ્જન જિંદાલ સજ્જન જિંદાલ જેએસડબ્લ્યુ સ્ટીલના ચેરમેન અને એમડી છે પ્રશ્ન તેર હાલમાં જ કઈ અભિનેત્રીએ પાંચ કલાક સોળ મિનિટમાં ઇન્સ્ટાગ્રામ પર એક મિલિયન ફોલોઅર્સ બનાવવાનો રેકોર્ડ બનાવ્યું તો તે છે જેનિફર એનિસ્ટન પ્રશ્ન ચૌદ વર્ષ બે હજાર ઓગણીસનો ગોલ્ડન શૂ એવોર્ડ કયા ફૂટબોલ ખેલાડીને મળ્યો તો તે છે લિયોનલ મેસી બાર્સિલોનાના કેપ્ટન લિયોનલ મેસીને યુરોપીય લીગમાં સૌથી વધારે ગોલ કરવા પર છઠ્ઠી વાર આ એવોર્ડ પ્રાપ્ત થયો તેમણે આ વર્ષે કુલ છત્રીસ ગોલ કર્યા છે પ્રશ્ન પંદર હાલમાં કયા રાજ્યમાં આવેલી ચેનાની નાસવી સુરમનું નામ બદલીને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના નામ પર રાખવામાં આવ્યું તે કયા રાજ્યમાં છે તે છે જમ્મુ કાશ્મીર બે હજાર સત્તરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવ પોઈન્ટ બે કિમી લાંબી આ સુરંગને રાષ્ટ્રને સમર્પિત કરી હતી અને આ ભારતની સૌથી લાંબી સુરંગ છે થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડો દેખાઈ રહી છે તે વિન્ડોને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ